નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમને જે સ્વાધ્યાયન પોથી બુક આપેલી છે તેની અંદર આપણે વાત કરવાના છીએ તમારું રીડ્યુ પ્રકરણ છે પરીક્ષા બરાબર તેમાં જે તમે સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર તમને આપેલા છે વ્યવસ્થિત આપણે સમજી લેશું ત્યારબાદ તમે તમારી બુકમાં લખી શકો છો અને જે મિત્રોએ લખી લીધું છે એ વેરીફાય કરી લે કે ભાઈ આમાં આપણે આવો જવાબ લખેલો છે કે નહીં બરાબર તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન એકથી તો આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દોની જગ્યાએ તેને અનુરૂપ રૂઢિપ્રયોગો લખી યોગ્ય ફેરફાર સાથે વાક્ય ફરીથી લખવાનું છે જો રૂઢિપ્રયોગ લખવાના છે તો રેખાંકિત શબ્દ જ્યાં લીટો કરેલો છે એને આપણે જોવાનું છે તો એમાં પ્રથમમાં શું આપણું છે તો બધા ભાઈબંધો ભેગા થઈ ગપ્પા મારતા હતા તો હવે ગપ્પા મારતા હતા ને એનો આપણે રૂઢિપ્રયોગ લખવાનો છે તો એની જગ્યાએ આપણે બીજું શું લખીએ તો કે બધા ભાઈબંધો ભેગા થઈ જીભના ઝપાટા મારતા હતા બરાબર એવી રીતના આપણે લખી શકીએ હવે બીજો સવાલ આજે તો મેહુલાએ મર્યાદા મેલી દીદી છે તો મર્યાદા મેલી દીદીની નીચે લીટી આપેલી છે તો આજે તો મેહુલાએ માજા મૂકી દીધી છે આપણે ઓ શબ્દ છે એ બોલતા હોય તમે પણ સાંભળ્યો પણ હશે ત્યાર પછી ત્રીજું છે કે સમર્થ કંઈ પણ વાત કરે એટલે ગોલું એની વાતને ટેકો આપે જ બરાબર આપણા મિત્રો એમાં ખબર જ હોય એકબીજાને ખેંચતા જ હોય તો એવી જ રીતના એ વાત છે તો વાતને ટેકો આપે એનું આપણે રૂઢિપ્રયોગ લખવાનો છે તો કે સમર્થ કંઈ પણ વાત કરે એટલે ગોલું ટાપસી પૂરે બરાબર ત્યાર પછી ચોથું છે કે છગન જરાક દોડવામાં તો આપી જાય છે અને રેસ જીતવાના વ્યર્થ વિચારો કર્યા કરે છે તો હવે એનું આપણે જવાબ શું લખીએ તો કે છગન જરાક દોડવામાં તો આપી જાય છે અને રેસ જીતવાના ખાલી ઘોડા દોડાવે છે બરાબર ત્યાર પછી પાંચમું છે કે તાલુકાની ચિત્ર હરીફાઈમાં પહેલો નંબર લાવી વૃંદાએ ગામની આબરૂ રાખી લીધી હવે આબરૂ રાખી લીધી તો એની જગ્યાએ આપણે શું લખીએ તો કે તાલુકાની ચિત્ર હરીફાઈમાં પહેલો નંબર લાવી વૃંદાએ ગામનું નાક રાખ્યું બરાબર એવી રીતના આપણે એનો જવાબ લખી શકીએ છીએ ત્યાર પછી મિત્રો પ્રશ્ન બે તમને આપેલો છે કે પરીક્ષા પાઠની કઈ વાત તમને વધારે ગમી અને શા માટે જો મિત્રો આવો જ્યારે પણ સવાલ હોય એમાં તમારે તમારા મૌલિકતાથી એટલે કે તમને જેવો વિચાર આવતો હોય તમને કોઈ વસ્તુ ગમતી હોય એ તમારે લખવાની હોય પણ હું અહીંયા લખું છું શું કામ તો કે તમને આઈડિયા આવે કે આ રીતના આપણે કાંઈક જવાબ લખવાનો છે તો જો મને શું ગમ્યું હતું કે પરીક્ષા પાઠમાં મને મહાદેવ ગાયને કોઈના ખેતરમાં ન છોડતા બધાના ખેતરમાંથી હાકી કાઢી તે વાત ખૂબ ગમી કારણ કે તેની પરીક્ષા હોવા છતાં ગાયને બધાના ખેતરમાંથી હાકતો હાકતો બહાર છેક સુધી મૂકી આવ્યો છે નહીતર તે ધારત તો બીજાના ખેતરમાં ગાયને મૂકીને જોઈ શકત તેમ હતો બરાબર પરંતુ તેને તેને માનવતા દાખવી અને ગાયને છેક ગામ સુધી મૂકાવ્યો તે વાત મને ખૂબ ગમી પરીક્ષા હોવા છતાં મહાદેવ છે એ જે ગાય હતી બરાબર એનું જે ખેદાન મેદાન કરતી હતી આ વાડીનું એનું આપણો પાક હોય એને તો એને છેક એનું ગામનું પાદર છે ત્યાં સુધી મૂકી આવે છે નકર એ શું કરત એની વાડી ઠેકાડી અને બીજાની કૂંકની વાડીમાં રેઢી મૂકી અને આવતો રહે બરાબર એમ પણ કરી શકત પણ એ હું એને કર્યું નહીં એટલે આજી માનવતા દર્શાવી એ મને ખૂબ ગમી બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ તમને આપેલો છે કે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો હવે શું ફકરો ફરીથી તમારે લખવાનો છે બરાબર કેવી રીતના તો કે જ્યાં જ્યાં તમને વિરામ ચિહ્ન લાગે કે કોઈ બીજા ચિહ્ન તમને મૂકવાના લાગે તો એ તમારે ત્યાં લખવાના છે અને આખો ફકરો ફરીથી લખવાનો છે જો આપણે વાંચી સાચા અર્થમાં તો ગરમ જરતી બપોરનું જ બરાબર અહીંયા વાત છે પૂરી થાય તો અહીંયા આપણે શું લખીએ તો કે પૂર્ણ વિરામ આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોંદરે આવી ગયા હોય ત્યાં પણ ટપકું આવશે હવાડામાંથી પાણી પીને પીપર પીપળો લીમડી કે વડના છાંયણે બેઠા આપતા હોય કોઈ સીંગણાં હલાવે કોઈ પૂંછડું વીંજે પણ અમે તો વગડાના વાનર જેવા મોંઘા બાપ આવીને રોજ અમને પૂછે કેમ પેટ ભરીને ખાધું ને બપોરે તો ગોંદરે જ તમે ગોવાળિયા ગોકુળ ગામના બરાબર તો આ રીતના જ્યાં જ્યાં તમને બ્લુ કલરનું તમને જે રહ્યું છે બરાબર અત્યારે મેં ટપકા કરેલા છે અલ્પ વિરામની જરૂર અહીંયા અલ્પવિરામ જે પૂર્ણ વિરામ મૂક્યો છે તે વસ્તુ તમારે આખો અહીંયા જે જગ્યા આપેલી છે એમાં તમારે વ્યવસ્થિત લખી અને અહીંયા વિરામચિહ્ન મૂકવાના થશે બરાબર થઈ જશે ને વિદ્યાર્થી મિત્રો યશ લખી મને કોમેન્ટ કરો મને ખ્યાલ આવે કે દરેક વિદ્યાર્થી મિત્રો છે એ કરી લેશે ત્યાર પછી પ્રશ્ન ચાર છે કે નીચેના વાક્યોમાં ખોટી રીતે લખાયેલા શબ્દો શોધી તેને સુધારી વાક્ય ફરીથી લખો જો કાંઈક કાંઈક શબ્દો છે ખોટો લખાઈ ગયો તો એને આપણે સુધારીને ફરીથી લખવાનો છે મંદિરમાં દિન અને દુઃખી લોકો જ આવે એવું નથી હોતું જો અહીંયા દિન છે ને એના બે મતલબ થતા હોય તો આપણે રસવાઓું અને દીર્ઘાવળુ એ બદલાવીએ અને બેને મતલબ ફેર પડી જાય તો અહીંયા આપણે લખવાનું મંદિરમાં દિન અને દુઃખી લોકો જ આવે એવું નથી હોતું જો એના કરતાં આપણે દિનો તમે રસવાઓ દીર્ઘાવળુ જો બદલાઈ ગયું છે બરાબર ત્યાર પછી છે કે ચારેય દિશામાં પથરાયેલા મોલ ઉપર મૈત્રીની નજર ફરતી હતી જો દિશામાં પણ સેમ એસ છે તમને આમાં સાચું જ આપી દીધું છે ઉપર અને આપણે વ્યવસ્થિત લખી નાખશે કે ચારેય દિશામાં પથરાયેલા મોલ ઉપર મૈત્રીની નજર ફરતી હતી ત્યાર પછી ત્રીજું છે કે કાબરોનું ટોરું વાયરાની પાછળ પડ્યું તો ટોરું અહીંયા શું આવે ટોળું કાબરોનું ટોળું વાયરાની પાછળ પડ્યું ત્યાર પછી ચોથું છે કે મુક્તિ મળતા જ તેણે મુઠીયો વાળી નિશાળ ભણી દોટ મૂકી તો જો મુક્તિ મળતા જ તેણે વાળી નિશાળ ભણી દોટ મૂકી બરાબર જ્યાં કાંઈ પણ આપણે સુધારવાનું લાગે ત્યાં સુધારી નાખશી નો કાંઈ સુધારવાનું હોય તો એમને લખી નાખશી સૂરજની ગરમીમાં પસીનાથી તે તરબતર થઈ ગયો તો સૂરજનો જો સૂરજ આખું લખેલું અલગ થઈ ગયું સૂરજની ગરમીમાં પસીનાથી તે તરબતર થઈ ગયો ત્યાર પછી પ્રશ્ન પાંચ છે કે પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો એમાં પ્રથમ પ્રશ્ન છે કે મહાદેવની જગ્યાએ તમે હો તો શું કરો અને કેમ જો આ પણ તમારે મૌલિકતા તમને જેમ આઈડિયો આવે એ રીતના તમારે જવાબ લખવાનો હોય મહાદેવ છે એની જગ્યાએ જો તમે હો તો તમે શું કરો એ વસ્તુ તમારે અહીંયા લખવાની થશે જો હું મહાદેવની જગ્યાએ હોત તો હું પણ ગાયને ગામના પાદર સુધી મૂક્યાત કારણ કે હું પણ માનવતા ધર્મ પાડત અને કોઈનું પણ નુકસાન ન થવા દેત કારણ કે પહેલો સગો તો પાડોશી કહેવાય તેથી સગાનું નુકસાન એ મારું જ નુકસાન કહેવાય તેથી હું પણ મહાદેવની જેમ જ કરત બરાબર તમારે પણ તમારી રીતના જવાબ છે આ એ લખવાનો થશે ત્યાર પછી છે ઇન્સ્પેક્ટરે મહાદેવને મોડો પહોંચવા છતાં પરીક્ષામાં શા માટે બેસવા દીધો તો કે મહાદેવ ખેતરમાં ભેલાણ કરીને ઘઉંના મોલને કાફલો કાઢી નાખતી ગાયને હાકી કાઢવા ગયો તેથી તે પરીક્ષામાં થોડોક મોડો પડ્યો પણ તે ઈમાનદારીની પરીક્ષા છે એ પાસ થઈ ગયો હતો તેથી ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો બરાબર ત્યાર પછીનો સવાલ છે કે ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી આ વાક્ય દ્વારા તમે શું સમજી શકીએ તો કે ઇન્સ્પેક્ટરે જ્યારે મહાદેવને પરીક્ષામાં કેમ મોડો પહોંચ્યો તેમ પૂછ્યું ત્યારે મહાદેવ તેની બધી ઘટના વર્ણવી ત્યારે ઇન્સ્પેક્ટરને લાગ્યું કે જાણે મહાદેવ પોતાને પૂછતો હોય કે હરાઈ ગઈને કોના ખેતરમાં મૂકવી મહાદેવ પરીક્ષામાં ભલે મોડો પડેલો પણ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થયો હતો આથી ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો બરાબર ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો તમે કોઈને મદદ કરી હોય તેવો એક પ્રસંગ લખો જો તમે કોઈની મદદ કરી આમાં કોઈ એવું નથી કે આપણી ચોપડીમાં આ જવાબ આપેલા હોય તમે ક્યાંય તમારો જે અટણા પહોંચાઓ ધોરણમાં બરાબર અત્યાર સુધીમાં તમે કોઈની મદદ કરી હોય તો એ તમારે વાત અહીંયા લખવાની છે તો મેં કેમ લખ્યું હતું કે હું એક વખત અમારા ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વ્યક્તિને સાફ કરડ્યો ત્યારે મેં ઝડપથી એકસો આઠને ફોન કર્યો અને તેને તાત્કાલિક નજીકના હોસ્પિટલે પહોંચાડ્યો જેથી કરીને તેની જિંદગી બચી ગઈ આ રીતે મેં એક વ્યક્તિની મદદ કરી હતી તમે કોઈ પણ આવી મદદ કરેલી હોય તો એ પણ તમારે લખવાની છે બરાબર મૂંઝાવાનું નથી જેટલું આવડતું હોય એટલું વ્યવસ્થિત લખવાનું છે એવું ન હોય કે ચોપડીમાં આપ્યું એવું જ આપણે લખી કે કોકનું લખેલું છે એના જેવું જ કોપી કરી તમને સમજણ શક્તિ આવે કે આમાં આ રીતનો કાંઈક જવાબ લખવાનો થાય એટલે તમને આઈડિયો આવતો થાય એ રીતના તમારે જાતે જવાબ તમે લખી શકો છો પ્રશ્ન છમાં શું આપેલું છે જો આપેલ કોષ્ટકમાંથી પ્રાદેશિક બોલીના તથા અન્ય બનતા શબ્દો સુધી તેના પર સર્કલ કરો અને તે શબ્દો છે નીચે લખો હવે આપણે આમાંથી શબ્દો ગોતવાના છે પ્રાદેશિક આપણે જે લોકલ બોલી બોલતા હોય એ તમારે ગોતવાના છે અને નીચે તમારે લખવાના છે તો મને જેટલા મળ્યા એટલા લખ્યા આમાં ઘણા શબ્દો છે એ બીજા પણ બની શકે આમાંથી મેક્સિમમ તમારે એક કે બે શબ્દ જે નવા આમાંથી બનતા હોય એ તમારે મને કોમેન્ટ કરી અને લખવાના છે બરાબર મેં ક્યાં લખ્યા જો ઝપાટો ખારેલું વાળું ગાણા ગાયું મોલ વાગા પાભા કાપલો વાણા વાદળ તાલ દાટવા ચીજ ગોજારી દળવું દાગા પાટા હાકું હરાયું હજી તમે જો નાગ બને આમાંથી બરાબર પછી બાણા બને બરાબર આ રીતના તમે ઘણું બધું બનાવી શકો છો મિત્રો મને દરેક વિદ્યાર્થી એક નવો શબ્દ બનાવી અને કોમેન્ટ કરજો તમને જ્યાં પણ નવો શબ્દ લાગતો એક શબ્દ ગોતવાનો તમારી રીતના અને મને કોમેન્ટ કરવાનું છે બરાબર તમારે ત્યાર પછી પ્રશ્ન સાતની આપણે વાત કરી કે આપેલ કહેવતોનો ઉપયોગ કરી વાર્તા બનાવો હવે જો તમને કહેવતો આપેલી છે કે ડુંગળા દૂરથી હમણાં ખાલી ચણો ઘણો ઉતાવળા સો બાવરા વડ એવા ટેટા દશેરાએ ઘોડું ના દોડે હવે આટલા તમને શું આપેલા છે તો કે કહેવત આપેલી છે હવે આ બધાને ભેગી કરીને આપણે એક વાર્તા બનાવવાની છે કે જેમાં આ બધી વસ્તુનો ઉપયોગ થઈ જતો હોય તો કે મેં આવી રીતના બનાવી એક વિદ્યાર્થી હંમેશા તેના ઘરના વખાણ કર્યા કરે અને બીજા વિદ્યાર્થીઓ પાસે સામે બળાઈ કરે પછી બધા વિદ્યાર્થીઓ એક વખત નક્કી કર્યું કે ચાલો આનું ઘર જોવા જઈએ ત્યારે બહારથી તો ઘર સુંદર દેખાતું હતું પરંતુ અંદર જોયું તો ડુંગરા દૂરથી રણિયામણા જેવી ઘટના થઈ અને બધા વિદ્યાર્થી તેના સામે જોયું અને મનમાં વિચાર્યું આ તો ખાલી ચણો વાગતો તો ઘણો અને પછી બધા વિદ્યાર્થીઓ હસતા હસતા શાળાએ આવીએ ત્યારે શિક્ષકે તેમણે કીધું કે ભાઈ આ તો વડ એવા ટેટા એટલે કે તેના પિતા પણ આવી જ વાતો કરતા હોય છે અને ગમે તે વાતમાં ઉતાવળા જ થતા હોય છે અને જે કામ સોંપો ત્યારે જ તેનું ઘોડું ના દોડે બરોબર આ રીતના એક વાર્તા બનાવી જેમાં આપણી બધી કહેવતનો ઉપયોગ થઈ ગયો તમે પણ આ રીતના બીજી વાર્તા પણ બનાવી શકો છો અને આ વાર્તા પણ તમે લખી શકો છો બરોબર ત્યાર પછી પ્રશ્નો આઠ છે કે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોની સામે વિરુદ્ધાર્થી શબ્દો લખો અને મળેલ શબ્દનો સામાન્યાર્થી શબ્દ તેની બાજુમાં લખો જો તમને ઉદાહરણ આપેલું છે રાત તો એનું વિરોધાર્થી શું થાય તો કે દિવસ અને એનું સામાન્યર્થી શું થાય તો કે દિન બરાબર જો દિન જો તમને મેં કીધું તું મારા ફેરફાર પડી જાય હવે ધનવાન તો ગરીબ તો અહીંયા શું થશે તો કે દિન જો બેની રસવાઈ દીર્ઘાય જો દિનની ફેર થઈ ગઈ હશે બહાદુર તો એનું વિરુદ્ધાર્થી શું થાય તો કે ડરપોક અને એનું સામાન્યર્થી તો કે બીકણ જવાબ તો સવાલ અને પ્રશ્ન શોખ હરખ આનંદ છેલો તો પહેલો અને પ્રથમ ત્યાર પછી પ્રશ્ન નવ છે કે આપેલ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો ઉદાહરણ શું છે તો કે ભીની ભીની માટી હવે આપણે આવી રીતના શબ્દો બનાવવાના છે તો કે મીઠી મીઠી નજર તાજી માજી ગાય ઠંડો ઠંડો વાયરો કૂણો કૂણો મોલ બરાબર આ રીતના તમારે શબ્દો બનાવીને લખવાના થશે ત્યાર પછી પ્રશ્ન દસ છે કે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક પાત્રીય અભિનયમાં તમારે મદારીનું પાત્ર રજૂ કરવાનું છે તો તમે કયા સંવાદો રજૂ કરશો તમારે મદારી બનવાનું છે કોઈ એક નાટક છે તો તમે કયા કયા સંવાદ એટલે કે કઈ વસ્તુ બોલશો તો કે હાલો ભાઈ હાલો મદારી આવ્યો મદારી આવ્યો કડકડતો કાઢો સાપ જુઓ ભાઈ સાપ આગળી જાઓ મોમાંથી કાઢું ઉગાડી જાઓ બરાબર નાગદેવતાનું પૂજન કરો ને દાન આપો નાગદેવતાને રાજી કરો નાગદેવતા આશીર્વાદ આપશે આવા બધા સંવાદ છે એ મદારી બોલતા હોય છે બરાબર આ ઉપરાંત પણ તમે લખી શકો છો ચાર પાંચ દસ નવા શબ્દો લખવાના તમને બરાબર મિત્રો તો આ રીતનું તમારું જે પરીક્ષાનું જે ચેપ્ટર હતું એનું જે સ્વાધ્યાય પછીમાં તમને આખું આપેલું તો એનું આપણે વ્યવસ્થિત સોલ્યુશન જોઈએ કાંઈ પણ ડાઉટ લાગતો હોય કોઈ વસ્તુ ન મળતી હોય ન સમજાતી હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો તો આપણે એ વસ્તુનું સોલ્યુશન છે એ ઝડપથી ને ઝડપથી તમને મોકલી આપશું જેથી તમે સમજી અને તમારી બુકમાં તમે લખી શકો ખાસ મિત્રો સમજતા જાજો યાદ રાખતા જજો અને પછી લખતા જજો અને જે મિત્રોએ હાથે જ પહેલાં જ લખી લીધું છે એ વેરીફાઈ પણ કરી લે કે ભાઈ મારા સવાલ જવાબ છે સાચા લખાયેલા છે કે નહીં બરાબર ક્યાંય ન સમજાય તો ખાસ કોમેન્ટ કરજો તમારા ધોરણના બધા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે આવી રીતના મુકાઈ ગયા છે તમને તમારા ધોરણનું પ્લે લિસ્ટ મળી જશે ત્યાંથી પણ તમને બધા જે આપેલા છે તમને બધા ચેપ્ટરનું સોલ્યુશન છે ત્યાંથી તમને મળી જશે દરેક વિદ્યાર્થી મિત્રો જેને સબસ્ક્રાઈબ નથી કરેલી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બે લાયકન છે તેને પણ દબવી દેજો જેથી કરી જ્યારે પણ નવો વિડીયોઝ મુકાય તો તમને એની સીધી નોટિફિકેશન મળી જાય આવજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત